રાજસ્થાનથી ભાગીને આવેલી યુવતીએ સુરતમાં લગ્ન કરી લેતા રાજસ્થાન પોલીસ સુરતમાં આવી યુવતીને લઈ જવાની તૈયારી કરી રહી હતી ત્યારે હોબાળો મચવા પામ્યો હતો. રાજસ્થાનના ઝાલોરથી ભાગી આવેલી યુવતીએ સુરતના યુવાન સાથે લગ્ન કરી લીધા હતા, જેને પગલે રાજસ્થાન ઝાલોરની પોલીસ કોર્ટમાંથી 97 મુજબનો વોરંટ લઈને યુવતીને લેવા માટે સુરત આવી હતી. જો કે યુવતીને ચક્કર આવી જતા તેને સારવાર માટે સિવિયર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સુરતના યુવક અને રાજસ્થાનની યુવતીનો તેના કાકાના ઘરે પૂણા ખાતે રહેવા આવી હતી. ત્યારે જ પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેમાં બંને જણા ઘરેથી ભાગી જઈ મેરેજ કર્યા હતા. આ બંનેની ઉંમર પણ પુખ્ત બની છે. મેરા નામ ચિમનારામ, સબ ઇન્સ્પેક્ટર હૈ પોલીસ થાના ભીનમાલ, જિલ્લા ઝાલોર, રાજસ્થાન. કોઈ ઘટના નહીં હૈ. વોરંટ એસીજીએમ કોર્ટ ભીનમાલ કા ચર્ચ વોરંટ હૈ ઓર લડકી કો કોર્ટ મેં પેશ કરને કા હૈ. ઉસકી તામિલ કી લિયા હૈ, લડકિયાં મિલી ઓર અબ આગે કી જો ભી હોગા વહાં લે જાકે પેશ કરના હૈ. સામને વાલી પાર્ટી તો કહે રહી કે યહીં છોડ દો, વો તો યે ચાહ રહે હૈ. નહીં, વો ઠીક હૈ, વો તો હમ તો ન્યાયાલય કે આદેશ કી પાલના મેં આયે હૈ. કોર્ટ મેં જાઓ તો કોર્ટ મેં ક્યા દેગી જાકે. બસ મુજે વો જાણકારી નહીં હૈ, શાદી હુઈ કે નહીં હુઈ, ના ઇસ મામલે મેને કોઈ જાંચ કી. મેં તો કોર્ટ કા વોરંટ હૈ વો લેકે આયા હું. બસ એસી બાત. તો કિસને કમ્પ્લેન્ટ કરી પાઈ? કમ્પ્લેન્ટ કોર્ટ મેં લખાઈ હોગી, મુજે ક્યા પતા. કમ્પ્લેન્ટ હમારે પોલીસ કે સામને કોઈ નહીં લખાઈ હૈ. હા, ચર્ચ વોરંટ કોર્ટ ને દિયા હૈ ઓર કોર્ટ કે આદેશ કી પાલના મેં આયે. શું નામ તમારું? પટેલ કુણાલ મહેન્દ્રભાઈ. બરાબર. કુણાલભાઈ, શું ઘટના બની છે? મેં હમણાં 20 દિવસ પહેલાં 19 તારીખે કોર્ટ મેરેજ કરી રહ્યા હતા. મારી વાઇફનું નામ છે વિષ્ણોઈ અનિતા જોરારામભાઈ, હવે છે પટેલ કુણાલ મહેન્દ્ર અનિતા. એની સાથે અમે કોર્ટ મેરેજ કરી રહ્યા હતા. છોકરી છે ઝાલોર જિલ્લાની ભીનમાલ પાસે. અને મેં કોર્ટ મેરેજ કરી રહ્યા તેવા બધા સર્ટિફિકેટ ભીનમાલ DSP ઓફિસ, એના એરિયામાં જે મોદાન પોલીસ ચોકી લાગે છે તે પોલીસ ચોકી, ત્યાં બધા કાગળિયા મોકલી દીધા હતા. અહીંયાથી પોલીસ આવી હતી લિંબાયત પોલીસ મારા ઘરે કે તમારે સ્ટેટમેન્ટ આપવા આવવું પડશે. તો હું જે દિવસે ફરીને આવ્યો તમે પોલીસ સ્ટેશનમાં આવીને સ્ટેટમેન્ટ આપ્યું હતું, ને ત્યારબાદ રાજસ્થાન પોલીસ મારું સ્ટેટમેન્ટ લેવા આવી હતી ઘરે. અનિતાનું સ્ટેટમેન્ટ લેવા આવી હતી, મારી વાઇફનું સ્ટેટમેન્ટ લેવા આવ્યા હતા. અને એમણે સ્ટેટમેન્ટ આપી દીધું હતું કે મેં મારી મરજીથી કોર્ટ મેરેજ કર્યા છે, મારે મારા ઘરે જવું નથી ને મારા ફેમિલી સાથે મારો કોઈ સંબંધ નથી. એ લોકો રાજસ્થાન પોલીસે હમણાં શું કહેવા માંગે છે? રાજસ્થાન પોલીસ આજે પાછી આવી અને કોલેજમાં એ એક્ઝામ આપતી હતી, એક્ઝામ પઈ હતી એટલે એને જબરજસ્તી કોલેજમાંથી લેડીઝ પોલીસ એને મારા ફાધર સાથે કારમાં બેઠી હતી તેમાંથી ઢસડીને બહાર કાઢી અને એને જબરજસ્તી પૂણા પોલીસ ચોકી લઈ આવ્યા અને મારા ફાધર સાથે પણ હાથાપાઈ કરી. હવે એ લોકો એવું કહે છે કે અમે કોર્ટમાંથી વોરંટ લાવ્યા, અમે તો છોકરીને લઈ જશું. આગળ જે પોલીસ આવેલી તે પણ આવું જ જૂઠાણું બોલતા હતા કે અમે કોર્ટમાંથી વોરંટ લાવ્યા, છોકરીને લઈ જવાના. જેમ કે મિસિંગની કમ્પ્લેનમાં 2-3 દિવસમાં કોઈ કોર્ટ વોરંટ આપતી નથી, વગર સમન્સે એ લોકો વોરંટ લઈને આવ્યા છે. જે હમણાં રાજસ્થાન પોલીસ કહે છે કે અમને કોર્ટથી નિયમ આદેશ મળ્યો છે એમને છોકરીને લઈ જવા, એટલે છોકરી તરફથી શું કહેવામાં આવે છે? છોકરી એવું કહે છે કે હું મરી જવા પણ મારે એ લોકો સાથે જવું નથી, એ ત્યાં હું જઈશ તો મને મારી જ નાખશે આ લોકો, મારે કોઈ પણ હિસાબે એ લોકો સાથે જવું નથી, મારે જે પણ થાય તે મારે અહીંયા જવું છે અને આ લોકો સાથે મારે જવું નથી. રાજસ્થાન પોલીસ શું કહે છે? રાજસ્થાન પોલીસ એક જ વાત કરે છે કે અમને તો વોરંટ મળ્યો એટલે તમને 3 કલાક આપું છું, તમારે રાખવા હોય તો રાખો, નહીં રાખવા હોય તો નહીં રાખો. આપણા સુરતના મહિલા મોરચાના જે અધ્યક્ષ છે તે લોકોએ મારી મદદ કરી છે અને એ લોકોએ અત્યાર સુધી રોકી રાખ્યા છે, તો પણ એ લોકો જબરજસ્તી કરે છે. હમણાં પોલીસ સ્ટેશનમાં 4:30 વાગ્યાથી એની પર એટલું બધું પ્રેશર કર્યું, અમને કોઈને એને મળવા નથી દીધા, એને પર એટલું પ્રેશર કર્યું, મારા મધરને પાણી પણ નથી પીવડાવવા દીધું. અને એ લોકો એવું કહે છે કે તમારે નહીં મળવાનું, તમારે વાત નહીં કરવાની, એની પર પ્રેશર કર્યું એટલે એને ખેંચ આવી છે અને ચક્કર આવ્યા છે, એટલા માટે એને અહીં લાવ્યા છે. હાથ નથી લગાડવા દીધી છોકરીને જૂઠાણું કર્યું કે મારા મેઈન સાહેબ આવે છે તેમની સાથે તે કહેતો જ જવા દઉં છું રાજસ્થાન પોલીસે. જયારે કસ્ટડી પૂણા પોલીસ પાસે જ હતી એ છોકરીની, તો પણ એ લોકો અમને ટચ પણ નહીં કરવા દીધી, ના 108 ના માણસને ચેકઅપ કરવા દીધું. રાજસ્થાન પોલીસ અત્યારે અહીંયા લેવા આવેલી છે તો તમે કેમ નથી મોકલ્યા? રાજસ્થાન પોલીસને અને આપણી લોકલ પોલીસને અમે એવું કીધું કે અમને કોઈ પણ લેખિતમાં બાંયધરી આપો કે છોકરીને તમે સહી સલામત લઈ ગઈને પાછી અહીંયા મૂકી જશો, એ રીતનું અમને લેખિતમાં આપો, પણ એ પોલીસ ના પાડે છે. એ કહે છે અમારી જવાબદારી ખાલી મોપર કહે છે, પણ એ લોકો લેખિતમાં કે કોઈ પણ
કોઈ પણ પ્રકારનું ઓથેન્ટિક અમને આપતા નથી, તે માટે અમે લોકો લઈ જવા નથી. હા, એ છોકરીના જે રિલેટિવ છે, જે સગા સંબંધી છે, તેમાંથી મને ખબર પડી છે, એના જે સારું ઈચ્છાવાળા છે તે લોકો પરથી ખબર પડી છે કે છોકરીને ત્યાં જીવતી સળગાવવા માંગે છે, અને ત્યારબાદ તે ગામ કોઈ આ રીતનું પગલું નહીં ભરે તે માટે એ લોકો આ રીતનું કરવા માંગે છે, તે માટે એ લોકો આવ્યા છે. શું નામ તમારું? અનિતા કુનાનપટે. અનિતાબેન, શું ઘટના બની છે? મેં કોલેજમાં એક્ઝામ આપવા ગયેલી, ત્યાં પોલીસ લોકો મને જબરદસ્તી ગાડીમાંથી બેસાડી લે. કઈ ગાડી હતી અને કેવી રીતે જબરજસ્તી બેસાડી તમે? પહેલા તો મને કોઈ લોકલ ગાડી હતી એમાં બેસાડો હતા, પછી પુના પોલીસ વાળે કીધું કે પોલીસની ગાડીમાં બેસાડો, પછી એમાં બેસાડી પુના પોલીસ સ્ટેશન લાવ્યા. તમારી સાથે કેવી રીતે જબરજસ્તી કરી હતી? મેં કોઈ આરોપી હોય વૈસે મેરે સાથ જબરદસ્તી કી મહિલા પુલિસ ઓર ઉસકે સાથ મેં જો પુરુષ થે ઉન્હોને ભી મુઝે ટચ કિયા ઓર જબરદસ્તી પૂછા ગાડી માં સે. ઠીક હે, ક્યા કહે ના પુલિસ કા? પુલિસ વાલે કા ક્યા કહે દી આપકે? વો બોલ રહી હૈ કિ રાજસ્થાન આના પડેગા સ્ટેટમેન્ટ દેને કે લિયે, પર એક બાર મેને સ્ટેટમેન્ટ ઓલરેડી દે દિયા રાજસ્થાન પુલિસ કો. ઓર મેં આપને કિતને દિન સે રહેતે? મેં યહાં પે 5 સાલ સે. મારા ઘર હે સુરત માં. સુરત મેં 5 સાલ સે રહેતે. फिर राजस्थान पुलिस ने ऐसी कौन सी कंप्लेन दी थी आपको लेने आ गए या किसने दिए वो कंप्लेन? किसने दी? वो पता नहीं मुझे. राजस्थान पुलिस को आपने पूछा? हाँ, वो बोल रहे कि. तो क्या बोलते हो? कभी बोलते तेरे पापा ने, और कभी बोलते कि जो मैं जिनके साथ रहती थी ना, कि उन्होंने जो पहले आए थे उनसे मैंने पूछा और इनसे नहीं. किसके साथ आप रहते थे पहले? मैं अपने बड़े पापा के साथ. જો આપકા કોર્ટ મેરેજ હો ગયા તો ફિર ભી આપકો રાજસ્થાન પોલીસ કેસે લે જાને ચાહતી? બોલતી કે કોર્ટ મે આપકો બોલના પડેગા, પર મેને સ્ટેટમેન્ટ લિખ કે. આપકો કોર્ટ મેરેજ હો ચુકા હૈ? હા, કોર્ટ મેરેજ. કિતને તારીખ કો હુઆ હૈ? વો 19 તારીખ. તો આપને વો સર્ટિફિકેટ બતાયા પોલીસ? હા, પોલીસ કો દે દી, ઉસકી કોપી ભી રાજસ્થાન ભેજ દી. યાર હા, તો રાજસ્થાન ની પોલીસ યુવતી ને લેવા આવતા યુવાના પરિવારજનો હોબાળો મચાવ્યો હતો. ब्यूरो रिपोर्ट, S9 न्यूज़, सूरत.